બાળકોને ગમતું કામ એટલે ચિત્રકામ. દરેક બાળકમાં એક છુપો ચિત્રકાર હોય છે અને બાળકની અંદર છુપેલા ચિત્રકારની શોધ માટે વીઆર દ્વારા ઇન્ટર સ્કૂલ મેગા કિડ્સ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુમસ રોડ પર સ્થિત વીઆર સુરત મોલમાં આ સ્પર્ધા યોજવામાં આવી હતી, તેની પર પણ આપણે નજર કરીએ. શનિવારની બપોરે વીઆર સુરત 400થી વધુ બાળકોના કલરશોરથી ગુંજી ઉઠ્યો હતો. બે કેટેગરીના પેઇન્ટિંગ સ્પર્ધા હતી, જ્યારે 3-થી 5 વર્ષ પ્લે સ્કૂલ અને 7-થી 12 વર્ષ સ્કૂલ આ બંને કેટેગરીના 400થી વધુ સ્પર્ધના બાળકોએ સેવ ધ ગ્રીન મધરલેન્ડ, સેવ વોટર અને આઈ લવ વીઆર મોલ થીમ એમ 3 થીમ આપવામાં આવી હતી. 3 થીમ પર બાળકોએ પોતાની કલ્પના પીછી ચલાવી હતી અને વીઆર તરફથી હાલ બાળકોને કોમ્પ્લિમેન્ટરી ટી શર્ટ આપવામાં આવી હતી. નોંધનીય છે કે વીઆર બાળકોના મનોરંજન માટે મ્યુઝિક ડાન્સ, કાર્ટૂન કેરેક્ટર, તો વેલકમ કિડ્સ, મેજિક શો, 1 મિનિટ ગેમ સાથે બાળકો માટે બેઠક વ્યવસ્થા, ડ્રોઈંગ શીટ, પ્રાઇઝ, તમામને ગિફ્ટ વાઉચર અને પાણી તેમજ બ્રેકફાસ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. માય નેમ ઇઝ પૂજા પટેલ એન્ડ યહાં પે મેં એઝ અ જજ યહાં પે આઈ હું ઓર વીઆર સુરત મેં હમ લોગ એઝ અ જજ લાઈક ડ્રોઈંગ કોમ્પિટિશન હૈ કિડ્સ કી તો ઉસકી વજહ સે હમ યહાં પે આયે. કૈસા લગા બચ્ચે કૈસા કર રહે હૈ? बच्चे बहुत एक्साइटेड है कुछ ड्राइंग करने के लिए. चलो देखते हैं कि वो क्या कर रहे हैं अभी. हाय, मेरा नाम सलोनी पारेक है और यहाँ पे आज वीआर मॉल में एक पिक्चर ड्राइंग कॉम्पिटिशन ऑर्गेनाइज किया गया है और वहाँ यहाँ पे काफ़ी सारे बच्चों ने पार्टिसिपेट किया है और वो लोग अच्छे अच्छे पिक्चर्स बना रहे हैं. उनकी कॉम्पिटिशन के कुछ थीम है जिसका नाम है, एक टॉपिक दिया गया है सेव वाटर, फिर ग्रीन मदरलैंड और एक आई लव वीआर. इसके ऊपर बच्चे काफ़ी सारे अपने इमेजिनेशन को बना रहे हैं और उन लोग को ऐसे देख के बहुत खुशी हो रही है हमें. આમ પેઇન્ટિંગ સ્પર્ધામાં બંને કેટેગરીને વિજેતા બાળકોને વિશેષ સન્માન કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના મુખ્ય અતિથિ તરીકે જય લીલાવાડા હાજર રહ્યા હતા, જ્યારે જજ તરીકે એસ્પાયર પબ્લિક સ્કૂલના ટીમના મેમ્બરે સેવા આપી હતી. સ્પર્ધા બાદ મનોરંજનની મજા લઈને બાળકો ખુશખુશાલ ઘરે પહોંચ્યા હતા.